विद्यार्थी मित्रों, आप सब कोई मजा में सो खरुँ ने हूँ पटेल धारावी ओम शांति विद्यालय डिजिटल क्लास में आपनों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 7 विषय विज्ञान चैप्टर नंबर 16 पानी एक अमूल्य स्त्रोत। तो जो विद्यार्थी मित्रों अपन ने बे तेना के पानी बचावा माटे ना बे सूत्र आप्या छे के पानी छे तो काल छे अने जो पानी छे तो तमारू भविष्य सुरक्षित छे। तमे कदाच जाणता हशो के 22 मार्चनो दिवस विश्व जल दिवसना स्वरूपे उजववामां आवे छे। के विद्यार्थी मित्रों जेने पण खबर न होय याद राखजो के विश्व जल दिवस क्यारे उजववामां आवे छे तो 22 मार्च। एक स्कूलमां जल दिवस उजववामां आव्यो अने तमारी उमरना बाळको पासे पोस्टर मंगावामां आव्या। ते दिवसे रजू करवामां आवेला केटलाक पोस्टरोने आकृति 16.1 बतावामां आव्या छे। जो विद्यार्थी मित्रों के आपने चार पोस्टर बतावेला छे, पेलू छे सेव एवरी ड्रॉप ऑफ वॉटर, पछी बीजू छे यू कैन सेव वॉटर, अने पछी त्रीजू छे एवरी ड्रॉप काउंट्स, अने चौथू छे माय बेस्ट फ्रेंड वॉटर। आ पोस्टरो परथी तमने कयो संदेश प्राप्त थयो छे? तो विद्यार्थी मित्रों के आना उपरथी आपने शुं के पाणी एक एवो अमूल्य स्त्रोत छे के पाणी वगर कोई કોઈનું જીવન શક્ય નથી। એટલે આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં કે આપણે એક એક ટીપાને પણ શું કરવું જોઈએ અમૂલ્ય ગણવું જોઈએ। તો તમારા અવલોકનને તમારી નોટબુકમાં નોંધો અને તેની ચર્ચા તમારા વર્ગખંડમાં કરો। શું તમે ક્યારેય ઘર અથવા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે? તો તમારા માતા પિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે કે આપણે પાણી જોઈતું પૂરતું જ વાપરવું જોઈએ કે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં। આવી આપણને બધા જ સલાહ આપતા હોય છે। બધા જ વ્યક્તિઓની પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ। એટલે આપણે 22 માર્ચ કે જેને આપણે વિશ્વ જળ દિવસના સ્વરૂપે ઉજવીએ છીએ। પીવા માટે પાણી, ધોવા માટે, રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલા પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 50 લિટર પ્રતિ વ્યક્તિ છે। કે વિદ્યાર્થી મિત્રો કે આપણે ઓછામાં ઓછું પાણી કેટલું જોઈએ છે? પ્રતિદિન કે 50 લિટર પ્રતિ વ્યક્તિ છે કે પીવા માટે પાણી વપરાય, ધોવા માટે, રસોઈ બનાવવા માટે, યોગ્ય સફાઈઓ કરવા માટે, બરાબર। હવે પ્રતિ દિવસ લગભગ 2.5 ડોલ પાણી બરાબર છે। શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે? જો હા, તો તમારે તમારી જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ, કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી નથી મળી રહ્યું। કે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દેશ એવા છે કે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। તમારા મિત્રો અને તેઓના પરિવારોની પાણીની પ્રાપ્તિ માટેની સ્થિતિ કેવી છે? તો તમારા અનુભવોની ચર્ચા તેઓની સાથે કરો। કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે। કે વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા વિસ્તારોમાં પાણીની ખૂબ જ તંગી છે કે જેમને પીવા સિવાય સારું ચોખ્ખું પાણી પીવા પણ મળતું નથી, એટલી બધી પાણીની તંગી સર્જાય છે। નળમાં પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટેની લાંબી લાઈનો, લડાઈ ઝઘડા, પાણીની માગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે જેવા દ્રશ્યો વિશેષ રૂપે ઉનાળામાં જોવા મળે છે। કે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ઉનાળામાં પાણીની માગ વધી જાય છે। કે વિદ્યાર્થી મિત્રો કે આપણે ઉનાળામાં ખૂબ જ બધાને પાણી જોઈ છે, એટલા માટે નળમાં પાણી આવતું ન હોવાથી બધા શું કરે છે, લાંબી લાઈનોમાં પાણી ભરવા માટે જાય છે। આકૃતિ 16.3 બતાવવામાં આવેલા કેટલાક સમાચાર પત્રોનું કટિંગ આ સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે। શું એ સાચું નથી કે આપણે પાણીની વધારે પડતી તંગીનો સામનો કરી રહ્યા છીએ? તો જો લાંબી લાઈન છે પાણી ભરવા માટેની। હવે 16.1
समाचार पत्रों तथा पत्रिकाओं माथी पानी नी तंगी संबंधित समाचार लेखो अने चित्रनी कटिंग एकत्रित करो, तेने तमारी स्केप बुक में चोटाड़ो अने तेना विषे तमारा मित्रों साथे चर्चा करो। व्यक्तिओ द्वारा सामनो करवामां आवती केटलीक समस्याओनी यादी बनावो अने वर्गमां तेनी चर्चा करो के पाणीनी तंगी समग्र विश्व माटे एक चिंतानो विषय छे के विद्यार्थी मित्रों के आ देश में जेटला लोग जेटली वस्ती रहे छे दरेक सजीव ने पानी की जरूरियात होय छे के पानी वगर कोई जीव छे जीवी सकतो नथी, पानी वगर मृत्यु पामे छे जो पानी न मळे तो के समग्र विश्व माटे शू छे एक चिंतानो विषय छे। एवं अनुमान छे के हवेथी केटलाक वर्षों में विश्वना एक तृतीयांश थी वधारे माणसों ने पानी की तंगीनो सामनो करवो पड़शे। जो आपणे पानी ने बगाड करशू तो पाछळनी पेढ़ी छे ए वापरी शकशे नहीं। एना पछी जो विद्यार्थी मित्रों के एक समाचार पत्रों तमने कटिंग आपेलू छे के वर्ष 2003 ने आंतरराष्ट्रीय मीठा पानी एटले के फ्रेश वॉटर नो वर्ष तरीके उजवणी करवामां आवी हती, जेथी लोकोने आ प्राकृतिक संसाधननी सतत घटती जती उपलब्धता विशे जागृत करी शकाय। पाणीनी तंगीना विषयमां चर्चा करता पहेला आपणे ए जाणवू आवश्यक छे आपणी पृथ्वी पर जरूरियात माटे केटलू पाणी उपलब्ध छे। तो हवे जो 16.1 के केटलू पाणी उपलब्ध छे, अंतरिक्ष परथी लेवामां आवेला पृथ्वीना चित्रने जुओ। जो आपणने बाजूमां आप्युं छे पृथ्वीनुं चित्र के पृथ्वी केवी देखाय छे, ते भूरी केम देखाय छे, तो चोक्कस तमे अनुमान लगावी शको छो के तमे जाणो छो के पृथ्वी सपाटी पर लगभग 71% भाग पाणीथी ढंकાયેલો છે। જો વિદ્યાર્થી મિત્રો તમને પૂછશે કે પૃથ્વી ઉપર કેટલા ટકા ભાગમાં પાણી છે તો કેટલા 71% ભાગમાં શું રહેલું છે, પાણી રહેલું છે। पृथ्वी पर उपस्थित लगभग बधु पानी समुद्र महासागर नदी सरोवर ध्रुवीय बरफ भूमिय जल अने वातावरण में जोवा मळे छे, परंतु तेमाथी मोटा भागनु पानी मनुष्यना वपराश माटे योग्य नथी। के विद्यार्थी मित्रों आपणने खबर छे के जे मोटा मोटा समुद्र छे महासागरो छे एमां पाणी केवुं होय छे, खारुं होय छे, केम के एमां क्षारनो भाग होय छे के पाणीमां क्षार ओगळेला छे एटले आपणने केवुं लागे छे, दरियानुं पाणी खारું લાગે છે એટલે એ આપણી માટે વાપરવા માટે શક્ય નથી। वपराश माटे उपलब्ध पानी मीठू पानी छे, उपर दर्शावामां आवेला केटलाक स्त्रोतमांथी उपलब्ध मीठा पानीनी सापेक्षे मात्रानुं अनुमान करवा माटे आपेल प्रवृत्ति करो। हवे तमने एकमां चरण एटले के तबक्का आपेला छे एनी आकृति आपेली छे अने टिप्पणी आपेली छे। हवे जो मध्यम कदनी डोल एटले के बकेट लईने तेने पाणीथी भरो, तेमां लगभग 20 लीटर पाणीनो समावेश थशे। के विद्यार्थी मित्रों आपणे मध्यम कदनी नानी डोल लेवानी छे के एमां केटला पाणीनो समावेश थशे, 20 लीटर पाणीनो, तमने आकृति आपेली छे। मानी लो के बकेटमां भरेल एटले के डोलमां भरेल पाणी पृथ्वी पर रहेल कुल पाणी छे। आ एक आपणो नमूनो छे के तमारी पासे आटलू पाणी छे, बराबर, पृथ्वीना आटला भागमां पाणી છે। હવે બીજું કે એક 5 ml ક્ષમતાવાળી ચમચી લો અને બકેટમાંથી 100 ચમચી પાણી ટમ્બલરમાં ભરો। કે વિદ્યાર્થી મિત્રો શું કીધું કે છે આપણને એક 5 ml ક્ષમતાવાળી શું લેવાની છે, આપણે નાની ચમચી લેવાની છે અને એ બકેટમાંથી એટલે કે ડોલમાંથી આપણે 100 ચમચી આપણા ટબમાં લેવાની છે। તો આ પૃથ્વી પર રહેલ મીઠા જળને પ્રદર્શિત કરે છે એટલે શું જાણવા મળે છે કે આટલું ટબમાં જે પાણી ભર્યું છે એ પૃથ્વી ઉપર એટલું શું છે, મીઠું પાણી છે એમ। હવે ટમ્બલરમાંથી 30 ચમચી પાણી કાચના પ્યાલામાં ભરો। શું કીધું વિદ્યાર્થી મિત્રો કે હવે આપણે જે ઉપર ટબમાં પાણી ભર્યું છે એમાંથી 30 ચમચી આપણે કાચના ગ્લાસમાં ભરવાની છે। તો આ શું દર્શાવે છે કે આ ભૂમિય જળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી છે। ભૂમિય જળ એટલે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપણે જે તળાવ છે નાની મોટી નદીઓ છે એમાંથી જે પાણી વાપરીએ છીએ તે આટલું છે। અંતમાં પ્યાલામાંથી 1/4 કે 1/14 ભાગ
सॉरी चौथो भाग चमची पानी लो। हवे शू कहे छे के आ विश्वना बधा सरोवर अने नदियों में उपस्थित कुल मीठा पानी की मात्रा ने प्रदर्शित करे छे के विद्यार्थी मित्रों बधा सरोवर छे ने बधी नदी छे एमांथी आटलू पानी शू दर्शावे छे के मीठू पानी छे। तो बकेट में वधेलू पानी समुद्र अने महासागरो में उपस्थित खारू पानी छे अने आंशिक रूपे ते भूमिय जल स्वरूपे जोवा मळे छे। तो आ पानी मानव वपराश माटे उचित नथी के विद्यार्थी मित्रों अपने पीवा माटे चोखा पानीनो ज उपयोग करीए छे अने जे समुद्र में पानी रहेलू छे केवू छे अंदर मीठाना क्षारवाळू पानी होवाथी आपणने खारू लागे छे એટલે પીવા માટે ઉપલબ્ધ નથી। સ્નાન કરવાના ટમ્બલરમાં વધેલ પાણી હિમકૃત સ્વરૂપ ધ્રુવીય બરફ અને પર્વતોની સ્થાયી બરફ સ્વરૂપે જોવા મળે છે। આ પાણી પણ આપણને સરળતાથી ઉપલબ્ધ નથી। હવે જો વિદ્યાર્થી મિત્રો કે બુજો શું કહે છે કે બુજો એ જાણીને ચકરાઈ ગયો છે કે આપણા માટે ઉપયોગમાં લેવાલાયક પાણીની માત્રા ખૂબ જ ઓછી છે કે આપણા પૃથ્વી પર પાણી કેટલા ભાગમાં છે 71% ભાગમાં પાણી રહેલું છે પણ એમાંથી આપણે ઉપયોગ માટે લેવું પાણીની માત્રા છે ખૂબ કેવી છે ઓછી છે। હવે પહેલીએ ગણતરી કરીને જણાવ્યું કે મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના 0.006% છે। શું કીધું વિદ્યાર્થી મિત્રો કે આપણી પૃથ્વી ઉપર મીઠા જળની માત્રા કેટલી છે કુલ 0.006% જ પ્રાપ્ત થાય છે। યાદ રાખજો બરાબર કે પૃથ્વી ઉપર કેટલા ટકા ભાગમાં પાણી છે તો 71% ભાગમાં પાણી છે અને મીઠા જળની માત્રા કુલ કેટલી છે તો 0.006% બરાબર। હવે ખ્યાલ આવ્યો હશે શું તમને આ જાણકારીથી ચિંતા થવા લાગી છે કે આના વિષયમાં તમારા વર્ગમાં ચર્ચા કરો। તો હવે આપણે જોઈએ 16.2 પાણીના સ્વરૂપો। હવે શું તમને ભય છે કે કોઈક સમયે ઉપયોગમાં લેવાતું બધું પાણી સમાપ્ત થઈ જશે? જો વિદ્યાર્થી મિત્રો પાછળની પેઢીનો ખ્યાલ નહીં રાખી તો પાણી મળશે નહીં આવનારી પેઢીને બરાબર, એટલે આપણે જોઈતું પૂરતું પાણી વાપરવું જોઈએ, પાણીનો બગાડ કરવો જોઈએ નહીં। તમે જાણો છો કે વિવિધ કુદરતી પ્રક્રિયા દ્વારા પૃથ્વી પર પાણીની માત્રા કરોડો વર્ષોથી જળવાઈ રહી છે કે વિદ્યાર્થી મિત્રો જળચક્ર આપણે જોયું હતું બરાબર કે જળચક્રની મદદથી શું થાય છે કે પૃથ્વી ઉપર પાણી ટકી રહે છે કે એનું જળચક્ર સતત ફરી રાખે છે એના લીધે આપણે પાણીની માત્રા જળવાઈ રહે છે। તો આ બધી પ્રક્રિયા જળચક્રનું નિર્માણ કરે છે અને તમે ધોરણ 6માં જળચક્રના વિષયમાં અભ્યાસ કર્યો છે કે આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી પર જેટલું પાણી છે આપણે જોયું હતું જળચક્ર કેવી રીતે ક્રિયા કરતું હતું કે આપણા પૃથ્વી પર જેટલા ભાગમાં પાણી છે નદી તળાવ સરોવરો મોટા મહાસાગરો તો આ બધામાં પાણી છે વિદ્યાર્થી મિત્રો તો સૂર્યપ્રકાશની મદદથી ગરમ થઈને પાણી ધીમે ધીમે શેમાં ફેરવાય છે વરાળ સ્વરૂપે અને વરાળ હંમેશા હલકી હોવાથી ઉપર તરફ વાતાવરણમાં પડે છે અને ત્યાં તેના શું થાય છે વાદળા બંધાય છે અને વાદળામાંથી પાછો ટીપા સ્વરૂપે વરસાદ પડે છે। તો આ રીતે સતત ચક્ર ફરે છે એના લીધે પાણીની માત્રા જળવાઈ રહે છે। હવે તમારા પોતાના વિચારોને લખો કે તમે જળચક્ર વિશે શું જાણો છો બરાબર, આ કીધું એ જ તમે જાણો છો કે જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી ત્રણ સ્વરૂપ જેવા કે ઘન પ્રવાહી અને વાયુમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં પૃથ્વી પર ક્યાંક જોવા મળે છે કે વિદ્યાર્થી મિત્રો પાણીને આપણે ત્રણ સ્વરૂપ જોવા મળે ઘન પ્રવાહી અને વાયુ કે બરફ બનેલો હોય તો એને આપણે કઈ સ્વરૂપ કહેશું ઘન સ્વરૂપ પાણી પછી બરફ ઓગળે એટલે શું થશે એનું પાણી થશે એટલે પ્રવાહી સ્વરૂપમાં આવ્યું અને પાણી પછી સૂર્યનું વરાળમાં રૂપાંતર થશે એટલે કયું સ્વરૂપ થયું વાયુ સ્વરૂપ એટલે પાણી છે એ ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ। ઘન સ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે બરાબર ધ્રુવો પર બરફથી ઢંકાયેલો પર્વતો અને હિમ નદીઓમાં જોવા મળે છે। પ્રવાહી સ્વરૂપમાં પાણી એટલે કે મહાસાગરો ઝરણાઓ નદીઓ અને ભૂતલમાં પણ જોવા મળે છે એટલે પ્રવાહી સ્વરૂપે પાણીનો સમાવેશ થાય। વાયુ સ્વરૂપમાં પાણી
આપણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે કે જે બાષ્પ બની બરાબર વરાળ ઉપર જાય છે તે પાણી તેના આ ત્રણ સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે જેના દ્વારા પૃથ્વી પર પાણીનો કુલ જથ્થો અચળ રહે છે સમસ્ત વિશ્વ પાણીનો ઉપયોગ કરે છે છતાં પણ પાણી અચળ રહે છે કે આપણે જોયું કે વિશ્વના બધા લોકો છે વિદ્યાર્થી મિત્રો બધાને પાણીની જરૂરિયાત હોય જ છે બરાબર તો પણ એનો જથ્થો કેવો રહે છે અચળ રહે છે કેના લીધે કે આ જળચક્રના લીધે તો આ જાણકારીથી તમને કોઈ રાહત અનુભવાય શું તમને જળચક્રમાં સંકળાયેલ પ્રક્રિયા યાદ છે તો નીચેની પ્રવૃત્તિ તમને તેમાં સહાય કરશે હવે પ્રવૃત્તિ 16.3 આકૃતિ 16.5માં જળચક્ર સાથે સંકળાયેલી પ્રક્રિયાને સંખ્યાઓ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલી છે તો આ સંખ્યાની મદદથી પ્રક્રિયા માટેનો શબ્દ અસ્તવ્યસ્ત લખેલા છે તેને યોગ્ય રીતે ગોઠવી પ્રક્રિયા માટેનો સાચો શબ્દ લખો હવે મોટાભાગના શહેરો અને નગરોમાં પોતાની જળ પ્રાપ્તાની વ્યવસ્થા હોય છે હવે આપણને જળચક્રની ચોસું આપી છે વિદ્યાર્થી મિત્રો કે જળચક્ર કઈ રીતે આપણે લાઇનમાં ગોઠવીશું તો જો પહેલું તો શું છે જળચક્ર એટલે પહેલું તમે આકૃતિમાં જતા જજો સ્થાન આપ્યા છે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું ને સાતમું બરાબર તો જો એમાં પહેલું શું છે વિદ્યાર્થી મિત્રો કે શું કીધું છે કે જમીન પર પાણી રહેલું છે હવે પાણી છે બીજા નંબરે કે સૂર્યપ્રકાશની મદદથી પાણી શું થાય છે ગરમ થાય છે અને ઉપર જઈને એના વાદળા બંધાય છે ચોથા નંબરમાં શું આપ્યું છે કે શું થાય છે વરસાદ થાય છે અને વરસાદ થાય છે એટલે પાંચમા નંબરમાં શું કીધું કે એનું શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે બીજનો વિકાસ થાય છે વૃદ્ધિ અને વિકાસ થાય છે તો જો તમને પહેલું આપ્યું છે બીજભૂમિ બીજું છે બાષ્પીભવન ત્રીજું ન સંઘનન બળદ્વા તસ્વીનું અંતસ્ત્રવણ પનક્ષેવ હવે તો નીચે આપણને શું કહે છે કે મોટાભાગના શહેરો અને નગરોમાં પોતાની જળ પ્રાપ્તની વ્યવસ્થા હોય છે જે નાગરિક સમૂહ દ્વારા સંચાલિત હોય છે પાણીને આજુબાજુના સરોવર નદી તળાવ અને કૂવાઓમાંથી લાવવામાં આવે છે જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ પાઇપ દ્વારા કરવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે આપણા ખેતરમાં આપણા પાકને પાણી આપવા માટે આપણે પાઇપની વ્યવસ્થા કરેલ છે કે પાઇપલાઇનથી પાણી આપણે આપીએ છીએ સામાન્ય રીતે ગામડામાં પાણીની પૂર્તિ આવી રીતે નથી થતી ત્યાં લોકો પોતાના ઉપયોગ માટે પાણીને સીધા સ્ત્રોતો પરથી જ પ્રાપ્ત કરે છે મુખ્યત્વે મહિલાઓ અને બાળકોને પાણી મેળવવા માટે તેના સ્ત્રોત સુધી કેટલાક કિલોમીટર દૂર સુધીને ચાલીને જવું પડે છે કે વિદ્યાર્થી મિત્રો ગામડામાં ઓછી વ્યવસ્થા હોય છે બરાબર તો તેમને દૂર સ્થળો સુધી પાણી ભરવા જવું પડે છે મુખ્યત્વે મહિલાઓ અને બાળકોને પાણી મેળવવા માટે તેના સ્ત્રોત સુધી કિલોમીટર ચાલીને જવું પડે છે અને બાળકો માટે આ ખૂબ જ પીડાદાયક છે તો આવા બાળકોને નિયમિત રીતે શાળામાં જઈ શકતા નથી કારણ કે તેઓને સ્ત્રોત પરથી પાણી લાવવામાં ખૂબ જ સમય નીકળી જાય છે કે વિદ્યાર્થી મિત્રો કે છોકરીઓ જે પાણી ભરવા જાય છે તો એ સ્કૂલે આવી શકતા નથી કેમ કે દૂર સુધી જે પાણી ભરવા જવું પડે છે એમાં ખૂબ જ સમય રહ્યો વ્યર્થ થાય છે હવે મહિલાઓને અનેક ઘરેલુ કાર્ય કરવા પડે છે જો તેઓને પાણી પણ ભરીને લાવવું પડે તો તેઓના કામનો ભાર વધારે વધી જાય છે તો આપણી જનસંખ્યાનો એક મોટો ભાગ પોતાના ઉપયોગ માટે પાણી કૂવાઓ બોર હેન્ડપંપ વગેરેમાંથી પ્રાપ્ત કરે છે તો આ સ્ત્રોતોને પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે હવે એના પછી છે પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત તો તેમાં પહેલું છે ભૂમિ જળ
जो आपणे कोई जळાશયની નજીક જમીનમાં ખાડો ખોદીએ તો ત્યાંની જમીન આપણને ભેજયુક્ત લાગે છે કે વિદ્યાર્થી મિત્રો શું કીધું કે આપણે કુવા છે તળાવ છે આ બધાની નજીક આપણે ખાડો ખોદીશું ને તો આપણને જમીન નીચે જતાં કેવી લાગશે ભેજયુક્ત લીલી જમીન લાગશે જમીનમાં ભેજ તે જમીનમાં રહેલ પાણીને નિર્દેશિત કરે છે કે આપણે હજુ ઊંડું ખોદીશું તો ત્યાં પાણી ઉપલબ્ધ થશે આપણને જો આપણે હજુ વધારે ઊંડે સુધી ખાડો ખોદતા જઈએ તો આપણે એ સ્તર સુધી પહોંચી જઈએ છીએ કે જ્યાં જમીનના કણોના વચ્ચે અવકાશ તથા ખડકો વચ્ચેના અવકાશ પાણીથી ભરાયેલો હોય છે કે જ્યાં પાણી રહેલું છે એની આજુબાજુમાં આપણે ખાડો ખોદી તો ખોદતા જતાં શું થાય છે પાણી મળે છે સંગ્રહાયેલા આ પાણીના ઉપરના સ્તરને ભૂમિય જળ સ્તર કહે છે શું કીધું વિદ્યાર્થી મિત્રો તમને પૂછે કે ભૂમિય જળ સ્તર એટલે શું તો જે કે જે પાણી સંગ્રહાયેલ છે જેમાં નદીમાં તળાવમાં કૂવામાં કે આ જે ભૂમિય જે ભૂમિમાં પાણી સંગ્રહાયેલું છે તો એ સ્તરને આપણે શું કહેશું ભૂમિય જળ સ્તર જુદા જુદા સ્થાનોએ ભૂમિય જળ સ્તર જુદું જુદું હોય છે અને તે કોઈ નિશ્ચિત સ્થાન પર બદલાતું જોવા મળે છે ભૂમિય જળસ્તર એક મીટરથી પણ ઓછી ઊંડાઈ અથવા જમીનમાં અનેક મીટર સુધીની ઊંડાઈ હોઈ શકે છે ભૂમિય જળસ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે કે વિદ્યાર્થી મિત્રો ભૂમિય જળસ્તર છે એ બધે કેવું હોય છે જુદું જુદું હોય છે ક્યાંક આપણે થોડોક ઊંડો ખાડો કરીને આપણને પાણી મળી આવે છે તો ક્યાંક બહુ જ ઊંડો ખાડો કરી ત્યારે મળે છે બરાબર એટલે એ શેના ઉપર જાય કે આપણી જમીન કેવી છે એના ઉપર જાય છે ભૂમિય જળસ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે આ ભૂમિય જળનો સ્ત્રોત કયો છે તો વરસાદનું પાણી છે વિદ્યાર્થી મિત્રો એ અને અન્ય સ્ત્રોત જેવા કે નદી અને તળાવનું પાણી જમીનમાંથી પસાર થઈને જમીનની નીચે ઊંડાઈમાં આવેલા ખાલી સ્થાનો તથા તિરાડોને ભરી દે છે ધોરણ 6માં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા છીએ બરાબર કે વરસાદનું પાણી છે અને નદીઓનું છે તળાવનું છે એવું ઘણું બધું પાણી છે એ શું કરે છે કે તિરાડવાળી જમીન હોય વિદ્યાર્થી મિત્રો તો એ તિરાડમાં એ પાણી શું કરે છે નીચે પ્રસરણ પામે છે અંદર ભૂમિમાં તો કે ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્ત્રવણ કહેવામાં આવે છે કે તિરાડો દ્વારા ભૂમિની નીચે અંદર પાણી સમાય છે તો એવી ક્રિયાને શું કહેવાય છે અંતઃસ્ત્રવણ આ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે તો કેટલાક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિય જળ સંચિત થઈ જાય છે તો આ રીતે સંચિત ભૂમિય જળના ભંડારોને જલભર કહે છે કે વિદ્યાર્થી મિત્રો કે જે ભાગમાં એમને પાણી ભરી રહે અને જમીન નીચે એકદમ કઠણ હોય બરાબર કે અંદર તિરાડોમાં પાણી ઉતરતું ન હોય અને એમાં જે ભૂમિય જળ સંચિત થયું હોય સંગ્રહ થયો હોય જે પાણીનો તો એને શું કહેશું આપણે જલભર જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોરકૂવા અથવા હેન્ડપંપોની મદદથી આપણે બહાર કાઢવામાં આવે છે જો તમને આપ્યું છે કે ભૂમિય જળ અને ભૂમિય જળસ્તર કોને કહેવાય કે ભૂમિય જળસ્તર એટલે વિદ્યાર્થી મિત્રો જો પહેલાં આપણે ભૂમિય જળ જોવી કે ભૂમિય જળ એટલે કે જે જમીનમાં તિરાડો દ્વારા જે પાણી નીચે ઉતરે છે એને આપણે શું કહેશું ભૂમિય જળ અને ભૂમિય જળસ્તર એટલે શું વિદ્યાર્થી મિત્રો કે એકદમ એનો ભાગ કે કઠણ હોય તિરાડો દ્વારા પાણી અંદર જતું નથી પરંતુ એમાં સંગ્રહ પામતું હોય બરાબર તો એને આપણે શું કહેશું ભૂમિય જળસ્તર શું તમે એવા સ્થાન ઉપર ગયા છો કે જ્યાં નિર્માણ કાર્ય થઈ રહ્યું હોય કે વિદ્યાર્થી મિત્રો કોઈ આપણે મોટા મોટા ઉદ્યોગો હોય દુકાનો હોય કારખાનાઓ હોય બરાબર કે કોઈ ઘર બનાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો બધામાં પાણીની જરૂરિયાત છે બરાબર હવે કામદારોને નિર્માણ માટે પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે તમે કદાચ જોયું હોય તેવા સ્થાનો પર ભૂમિય જળ સ્તર સુધી પહોંચવા માટે બોરિંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થી મિત્રો કે આવા મોટા મોટા ઉદ્યોગો હશે ને ત્યાં તમે જોજો કે બાજુમાં બોરની વ્યવસ્થા હશે કે બોરિંગ દ્વારા આપણે પાણી ખેંચી શકીએ ત્યાં કામ કરતા માણસો પાસેથી જાણકારી પ્રાપ્ત કરો કે પાણી પ્રાપ્ત કરવા માટે કેટલી ઊંડાઈ સુધી બોરિંગ કરવું પડે છે આપણે ઘરે બોર કરવું હોય તો કેટલી ઊંડાઈ સુધી શું કરવું પડે છે અંદર ખોદવું પડે છે ત્યારે આપણને પાણી મળે છે
तो शू आपणे भूमिनी अंदरथी निरंतर पाणी बहार काढी शकीए छीए? तो आवुं करवाथी भूमिय जलस्तर पर केवो प्रभाव पड़शे? હવે જો ભૂમિય જળસ્તરમાં કેવી રીતે ઘટાડો થાય છે કે ભૂમિની નીચેથી કાઢવામાં આવેલ ભૂમિય જળની પુનઃપૂર્તિ પ્રાપ્ય વરસાદના પાણીના અંતઃસ્ત્રવણ દ્વારા થઈ જાય છે. કે જો વિદ્યાર્થી મિત્રો કે ભૂમિય જળસ્તરમાં ઘટાડો કેવી રીતે થાય? વરસાદ પડતો નથી, બરાબર? કે આ વર્ષે વરસાદ પડ્યો નહીં સામ. હવે આપણે નીચેથી બોરમાંથી પાણી કાઢ કરશું તો એક સમયે પાણી અંદર ક્યાં જતું રહેશે? સાવ તળીએ નીચે, એટલે આપણને પાણી મળશે નહીં. કેમ? વરસાદ વગર પાણી અંદર તિરાડોમાં એટલે કે અંતઃસ્ત્રવણ થતું નથી, એટલે આપણે પછી પાણી લઈ શકશું નહીં. હવે ભૂમિય જળસ્તર ત્યાં સુધી અસર પામતું નથી કે જ્યાં સુધી આપણે એટલું પાણી જ બહાર કાઢીએ કે જેટલું કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પુનઃપૂર્તિ થયેલ હોય. કે વિદ્યાર્થી મિત્રો જો વરસાદ ઓછો પડ્યો હોય તો અને એના કરતાં આપણે વધારે પાણી બહાર કાઢીએ તો એની પુનઃપૂર્તિ થતી નથી. પરંતુ જો સામે વરસાદ એટલો પડી જાય ને સામે એટલું પાણી જ બહાર કાઢ્યું હોય તો પુનઃપૂર્તિ થઈ શકે છે, બરાબર? જો પાણીને પર્યાપ્ત રૂપે પુનઃપૂર્તિ ન થાય તો ભૂમિય જળસ્તર નીચે ઉતરી જાય છે, એટલે કે અંદરનું જે પાણી છે સાવ તળિયે પહોંચી જાય છે, તો પછી આપણે બોરિંગ દ્વારા પણ બહાર કાઢી શકતા નથી. તેવું અનેક કારણોથી થાય છે. જનસંખ્યામાં વધારો. કે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ સંખ્યા વધશે, બરાબર, જનસંખ્યા વધતી જશે એમ એમ શું થશે? પાણીમાં ઘટાડો થશે. પછી બીજા ઉદ્યોગો તથા કૃષિની પ્રવૃત્તિ કે આપણે બધાને ખેતર ખેડવામાં બધાને જે પાક લેવા માટે પાણીની જરૂરિયાત છે, તો આ બધું કરવાથી ભૂમિય જળસ્તરો એની સપાટી નીચે જાય છે. તો આવી અસર કરવાવાળા કેટલાક સામાન્ય કારકો છે. ઓછો વરસાદ એક અન્ય કારક છે. કે જો વરસાદ કમ્પ્લીટ થઈ જાય તો કોઈને નુકસાન થતું નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો કે ઓછો વરસાદ થાય તો આવા બધા કારણો છે એ બને. જો ભૂમિય સ્થળ જળસ્તરને ઓછું કરી દે છે. ભૂમિય જળસ્તરને અસર કરવાવાળું અન્ય કારક જંગલોનો નાશ. કે આપણે એમ કહીએ કે જેટલા જંગલોમાં વનસ્પતિ વધારે એટલો વરસાદ વધારે, બરાબર? તો આપણે જેમ જેમ જંગલોનો નાશ કરશું વિદ્યાર્થી મિત્રો તો એમ વરસાદ પણ ઓછો પડશે અને પાણીના અંતઃસ્રવણ માટે અસરકારક વિસ્તારોમાં ઘટાડો થશે. હવે વધતી જતી વસ્તી. કે વસ્તીમાં વધારો થવાથી ઘરો, દુકાનો, કાર્યાલયો અને રોડના નિર્માણની માંગમાં વધારો થઈ છે. કે વિદ્યાર્થી મિત્રો કે જેમ જેમ વસ્તી વધારો થાય છે એમ ઘરો બનશે, નવા નવા દુકાનો, કાર્યાલયો અને રોડ નિર્માણમાં સતત શું થશે? વધારો થશે. તો આનાથી ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનો જેવા ખુલ્લા ક્ષેત્રોમાં ઘટાડો થઈ જાય છે. કેવી ખેતીલાયક જમીન હોય એમાં ઘર બનાવશે, બગીચાઓ હોય, રમતના મેદાન હોય, તો આ બધા જે ખુલ્લા ક્ષેત્રો હોય તો એ બધાને ઉપયોગમાં લઈ લેશે. ઘરો, કોઈ ઘરો બનાવશે, કોઈ મોટા દુકાનો, કારખાનાઓ આવું બધું બનાવશે, એટલે ખુલ્લા ક્ષેત્રોમાં શું થશે? ઘટાડો થશે. તેના કારણે ભૂમિમાં વરસાદના પાણીના અંતઃસ્રવણમાં ઘટાડો થઈ જાય છે. જો એ બધે ઘર બની જશે અને ઉપર કોન્ક્રીટ લગાવી જશે, બરાબર, કે ઉપર આપણે સિમેન્ટ લગાવી દઈએ તો પાણી જમીનમાં ઉતરશે નહીં. અને આપણે જોયું કે અંતઃસ્રવણ ક્યારે થાય છે? અંતઃસ્રવણ કોને કહેતા હતા? કે જ્યારે વરસાદનું પાણી તિરાડો દ્વારા અંદર જમીનમાં ઉતરે છે અને એનો સંગ્રહ થાય છે, જેને આપણે અંતઃસ્રવણ કહેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો અંતઃસ્રવણમાં શું થશે? ઘટાડો થશે. કે જેમ જેમ આપણે ઘરો બનાવી નાખશું, કાર્યાલયો બનાવી નાખશું, દુકાનો બનાવી નાખશું એવી જગ્યામાં, બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ખુલ્લી જગ્યામાં શું થશે? બધો ઘટાડો થશે અને પાણી અંદર ઉતરશે નહીં. અને પાણીનું તળિયું શું થતું જશે? સાવ નીચે જશે, એટલે અંતઃસ્રવણ પાણીનો કેવો થશે? ઘટી જશે. જો ખુલ્લા વિસ્તારમાં આવી જ રીતે ઘટાડો થતો રહ્યો તો તેનું પરિણામ શું થશે? પછી કે પાણી મળશે નહીં. યાદ રાખો કે પાકા રસ્તા પાણીને સરળતાથી અંતઃસ્રવિત થવા દેતા નથી. હવે આપણે કે સરસ મજાનો રોડ કરી દીધો, બરાબર, તો પાણી તો વરસાદ આવે તો પાણી તો બધું વહી જ. કે જ્યારે ઘાસના બગીચા, મેદાનો વગેરેમાં પાણી સરળતાથી અંતઃસ્રવિત થાય છે, કે પાકા રસ્તાઓમાં સરળતાથી અંતઃસ્રવિત થતું નથી, અને જ્યારે ઘાસના બગીચાઓ, મેદાનો વગેરેમાં પાણી શું થશે? સરળતાથી અંતઃસ્રવિત થાય છે. એટલું જ નહીં,
परंतु निर्माण कार्य माटे पण विपुल मात्रा में पानी की जरूरियात होय छे अने तेनी माटे प्राप्य भूमिय जलनो उपयोग करवामां आवे छे। एक बाजू आपणे भूमिय जलनो वधारे उपयोग करीए छीए अने बीजी बाजू आपणे भूमिमां पाणीनुं अंतस्त्रवण ओछुं करी रह्या छीए। કે વિદ્યાર્થી મિત્રો, અત્યારે બધા ઉદ્યોગો તેમ કારખાનાઓ જેમ જેમ વસ્તી વધારો થાય છે એમ ભૂમિય જળનો આપણે વધારે ને વધારે ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ આપણે ભૂમિમાં રહેલું જે પાણી છે એનો અંતઃસ્ત્રવણ દર છે એ આપણે ઘટાડીએ છીએ। આના કારણે ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે। વાસ્તવમાં અનેક શહેરોના કેટલાક ભાગોમાં ભૂમિય જળસ્તર ચિંતાજનક સ્વરૂપમાં અત્યધિક નિમ્ન સ્તરો સુધી પહોંચી ગયું છે। કે વિદ્યાર્થી મિત્રો, હવે અમુક વિસ્તારો એવા થઈ ગયા કે એને અમુક ઊંડાઈ સુધી ખોદતા પણ પાણી મળતું નથી। હવે વધતા જતા ઉદ્યોગો કે બધા જ ઉદ્યોગો દ્વારા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। કે વિદ્યાર્થી મિત્રો, દરેક ઉદ્યોગો છે, કાપડની મિલ બનાવીએ કે ગમે તે, બરાબર, બધામાં પાણીનો ઉપયોગ થાય છે। આપણા ઉપયોગમાં લેવાતી લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક પાણીની આવશ્યકતા રહેલી છે। ઉદ્યોગોની સંખ્યા સતત વધી રહી છે અને મોટાભાગના ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતું પાણી ભૂમિમાંથી બહાર કાઢવામાં આવે છે। કે વિદ્યાર્થી મિત્રો, કે આ બધા ઉદ્યોગો છે એની માટે જે પાણી વાપરવામાં આવે છે એ ભૂમિમાં એટલે કે બોરિંગ કરીને કાઢવામાં આવે છે, એટલે ભૂમિય જળસ્તરમાં ધીમે ધીમે શું થશે, ઘટાડો। હવે પ્રવૃત્તિ 16.4, જેનાથી તમે પરિચિત છો એવા કેટલાક ઉદ્યોગોના નામ જણાવો, આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવાતા અને તેનાથી પ્રાપ્ત ઉત્પાદનોની યાદી બનાવો। તમારા શિક્ષક અને માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો કે કેવી રીતે વધતા જતા ઉદ્યોગો ધંધાઓ ભૂમિય જળસ્તરના ઘટાડા માટે જવાબદાર છે। હવે કૃષિ પ્રવૃત્તિ જોઈએ કે ભારતના મોટાભાગના ખેડૂતો પોતાના પાકના સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે। કે વિદ્યાર્થી મિત્રો, આપણી વનસ્પતિનો સારો વિકાસ થાય, વૃદ્ધિ અને વિકાસ સારો થાય એટલા માટે આપણો મેઇન આધાર કોના ઉપર છે, વરસાદ પર। નહેરો જેવા સિંચાઈ સ્ત્રોત કેટલા જ વિસ્તારમાં ઉપલબ્ધ છે, કે હજુ બધે નહેરો આવી નથી, બધે કેનાલો છે નહીં, એટલે કે અમુક ભાગમાં જે ઉપલબ્ધ છે અને બીજા શું કરે છે, બીજા ખેડૂતો વરસાદ ઉપર જ આધાર રાખે છે કે વરસાદ આવે પછી જ બીજની રોપણી કરવામાં આવે છે। હવે આ વ્યવસ્થામાં પણ અનિયમિત વરસાદના કારણે પાણીની ઉપલબ્ધતામાં શું થાય છે, ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે। તેથી ખેડૂતોને સિંચાઈ માટે ભૂમિય જળનો ઉપયોગ કરવો પડે છે અને વધતી જતી વસ્તીના દબાણના કારણે ખેતી માટે ભૂમિય જળનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે। કે વિદ્યાર્થી મિત્રો, કે આપણે ટાઈમે વરસાદ ન થાય અને વરસાદ ઓછા પ્રમાણમાં પડે અને પાકને પૂરતું પાણી દેવું પડે, એટલે એના માટે ખેડૂતો શું કરે છે, સિંચાઈ માટે ભૂમિય જળનો એટલે બોર કરીને બોરનું પાણી વાપરે છે, તો એમાં પછી ધીમે ધીમે શું થાય છે, ઘટાડો થાય છે અને દિવસે દિવસે બધા ખેડૂતો વાપરે છે પાણી, એટલે ભૂમિય જળનો ઉપયોગ દિવસે દિવસે ઘટતો જયો છે। તેના પરિણામ સ્વરૂપે ભૂમિય જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે કે જેમ જેમ લોકો બધા જ વાપરતા જાય છે એમ છેલ્લે પાણીમાં શું થાય, ધીમે ધીમે ઘટાડો થાય છે। હવે પાણીનું વિતરણ કે અનેક કારણોના લીધે વિશ્વમાં વિભિન્ન ક્ષેત્રોમાં પ્રાપ્ત પાણીના વિસ્તરણમાં ઘણી અસમાનતા છે। કે વિદ્યાર્થી મિત્રો, દરેક વિસ્તારમાં પાણી કોઈને સરખું મળતું નથી, કોઈને વધારે મળે છે તો કોઈને સાવ નથી મળતું, બરાબર, કોઈને ઓછા પ્રમાણમાં મળે છે। હવે કેટલાક સ્થાનો પર સારો વરસાદ પડે છે અને તે પાણીથી સમૃદ્ધ છે, તેનાથી વિપરીત રણ પ્રદેશમાં ઘણો ઓછો વરસાદ પડે છે। આપણે જાણીએ છીએ કે રણ પ્રદેશ બાજુ વરસાદ છે એ સાવ ઓછા પ્રમાણમાં હોય છે, એટલે આજુબાજુના જે ગામડાઓ છે, જે વિસ્તારો છે, એને શું કરે છે કે પાણીની તંગી ભોગવવી પડે છે। ભારત ખૂબ મોટો દેશ છે જેના બધા ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી, આપણે જોઈએ છીએ, બરાબર, કે ક્યાંય એક સરખો વરસાદ પડતો નથી અને કેટલાક સ્થાનો પર અત્યંત વધારે, જ્યારે કેટલાક સ્થળો પર ખૂબ જ ઓછો વરસાદ થાય છે। અત્યંત વધારે વરસાદથી પૂર આવે છે અને જ્યારે વરસાદના ઘટવાથી શું આવે છે, દુષ્કાળ પડે છે એમ કહીએ છીએ।
એટલે આપણા દેશોમાં એક જ સમયે કોઈ સ્થાને પૂર તો કોઈક સ્થાને દુષ્કાળ હોય છે, બરાબર? હવે પ્રવૃત્તિ 16.5, આપણા ભારત દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદનું વિતરણ દર્શાવતો નકશો આકૃતિ 16.8માં બતાવવામાં આવ્યો છે. તો નકશામાં એ વિસ્તારને શોધો કે જ્યાં તમે વસવાટ કરો છો. શું તમારા ક્ષેત્રમાં પર્યાપ્ત વરસાદ પડે છે? શું તમારા ક્ષેત્રમાં વર્ષ દરમિયાન પર્યાપ્ત પાણી ઉપલબ્ધ રહે છે? તો એ પણ સંભવ હોઈ શકે કે આપણે કોઈ એવા ક્ષેત્રમાં વસવાટ કરીએ છીએ કે જ્યાં વરસાદ પર્યાપ્ત પડે છે છતાં પણ પાણીની ઘટ રહે છે. શું આપણે એમ કહી શકીએ કે જળ સ્ત્રોતોનો અયોગ્ય વ્યવસ્થાપનના કારણે આમ થાય છે, બરાબર? કે જળ વ્યવસ્થાપન જો સારી રીતે જળવાયેલું રહે તો પાણીનો બિનજરૂરી ઉપયોગ શું થાય છે કે વ્યવસ્થાપનના કારણે ઘટી જાય છે. હવે તમને જો એક નીચે ભારતમાં વરસાદ માટેનો એક નકશો આપ્યો છે. હવે જળ વ્યવસ્થાપન જોઈએ આપણે કે તમે ધોરણ 6માં અભ્યાસ કર્યો કે અનેક સ્થાનો પર પાણીનું સતત નિયમિત વિતરણ પાઇપ દ્વારા કરવામાં આવે છે અને જ્યારે સ્થાનિક સત્તાતંત્ર વડે પાઇપો દ્વારા મોકલાયેલું પાણી તેના અંતિમ સ્થાન સુધી પહોંચી શકતું નથી. કે વિદ્યાર્થી મિત્રો, પાઇપલાઇનમાં આપણે પાણી પહોંચાડીએ તો એ બધાને સરખું મળતું નથી, બરાબર? ત્યારે તમે જોયું હશે કે પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળે છે અને પાઇપમાંથી પુષ્કળ પાણી બહાર ધસી આવે છે. તો આ સ્થાનિક સત્તાતંત્રની જવાબદારી છે કે તે આવા અમૂલ્ય પાણીનો વ્યય અટકાવે, બરાબર? કે મોટી પાઇપલાઇનો અલગ અલગ વિસ્તારમાં લઈ જતા હોય અને વચ્ચે ભંગાણ થયું તો પાણી શું થતું હોય, ઘણું બધું વ્યર્થ જતું હોય છે. તો પાણીનો વ્યય એ વ્યક્તિગત સ્તર પર પણ થઈ શકે છે. જાણે કે અજાણે આપણે બ્રશ કરતાં, દાઢી કરતાં, નાતા અને બીજી અન્ય ક્રિયાઓ કરતાં પાણીનો વ્યય કરીએ છીએ. નળમાંથી પાણી ટપકે એ પાણીનો બહોળો વ્યય છે. આપણે પાણીનો વ્યય એવી રીતે કરીએ છીએ કે જાણે આપણે પાણીની ભવિષ્યમાં જરૂર જ ન હોય, આપણે એવું વિચારતા હોય. આપણે જોયું છે કે વરસાદના મોટાભાગનું પાણી વહી જાય છે. આ આપણા બહુમૂલ્ય કુદરતી સ્ત્રોતનો વ્યય છે, બરાબર? કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હોય કે વરસાદ ફૂલ આવ્યો હોય ત્યારે આપણે પાણીનો સંગ્રહ કરી શકતા નથી અને જવા દઈએ છીએ. તો આ પણ શું છે, એક કુદરતી સ્ત્રોતનો વ્યય જ કરે છે. વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિય જળની સપાટી વધારવા માટે પણ થઈ શકે છે, જેને આપણે જળ સંગ્રહ અથવા તો વર્ષા જળ સંગ્રહણ કહીએ છીએ, જેના વિશે તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા. તમારી આજુબાજુમાં તપાસ કરો કે બહુમાળી મકાનોમાં જળ સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા છે. તો આપણા દેશમાં ઘણી જગ્યાઓએ જળ સંગ્રહ અને જળની પુનઃપૂર્તિ માટે વાવની વ્યવસ્થા હોય છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી જગ્યાએ જોયું છે કે જળ સંગ્રહ એટલે કે પાણીનો સંગ્રહ કરવા માટે વાવ બાંધેલી હતી પહેલાં. હવે વાવ એ જળ સંગ્રહ માટેની પરંપરાગત પદ્ધતિ છે અને હવે સમય જતાં વાવનો ઉપયોગ શું થતો ગયો, બંધ થતો ગયો અને ધીરે ધીરે તેમાં લોકો કચરો એકઠો થવા લાગ્યો. તેમ છતાં લોકોએ પાણીની અછતના કારણે આ પ્રદેશના લોકોએ પુનઃ વિચારણા કરવી રહી. વાવને ફરીથી બનાવવામાં આવી આજે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેમાં અમુક વિસ્તારમાં પાણીની અછત અને ખૂબ જ ઓછો વરસાદ હોય તો પણ તેમની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. ખેડૂત પાણીનો ઉપયોગ ઓછા વ્યય સાથે કરી શકે છે. તમે ટપક સિંચાઈ પદ્ધતિ વિશે સાંભળ્યું જ હશે કે વિદ્યાર્થી મિત્રો, ખેડૂતો આ પદ્ધતિ અપનાવે કે ટપક સિંચાઈ પદ્ધતિ, તો એમાં ઘણો પાણીનો વ્યય ઓછો થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડના તળિયા સુધી પાણી પહોંચી શકે છે. તે રીતે સાંકડા વ્યાસવાળી નાની પાઇપોમાંથી પાણી પહોંચાડવામાં આવે છે. જો તમને આપ્યું છે કે ખેતરોમાં ટપક સિંચાઈ પદ્ધતિ આ રીતે કરીએ છીએ કે આપણે દરેક છોડ પાસે નાની નાની પાઇપલાઇનો ગોઠવી હોય છે અને એકમાં શું હોય છે કે દરેક પાઇપલાઇનને એક હોય છે કાણ હોય છે અને એમાંથી ફુવારો થાય એટલે દરેક છોડને એવી રીતે પાણી મળે છે. હવે 16.7, તમારું શું યોગદાન હોઈ શકે? શું તમે તમારા ઘર, શાળા,
अथवा बीजा कोई स्थान पर वेतु एटले के व्यय थतु पानी जोईने नळ बंद कर्या छे। बगड़ी गयेला नळना कारणे पानीनो व्यय वधु थाय छे, तो तमारे आ पानीना व्ययने अटकाववा माटे प्रयत्न करवा जोईए। अने पानीना व्ययने अटकाववा माटे घणा उपायो करी शकाय। चलो आपणे शुरू करीए, अहीं थोड़ाक उदाहरण आपेला छे, थोड़ा बीजा उमेरो। तो पानी बचाववा माटेनी एक ट्रेव, तो पेलू छे के ब्रश करती वक्ते नळ बंद राखवो। પોઈતળિયાને ધોવાને બદલે પોતું કરવું, કે રોજ રોજ આપણે પાણીથી ધોઈએ તો પાણીનો ઘણો બધો બગાડ થાય છે, એટલે આપણે શું કરવું જોઈએ, પોઈતળિયાને સાફ કરવા રોજ પોતું કરવું જોઈએ। નાતી વખતે આપણે પહેલાં ડોલમાં પાણી લેવું અને પછી આપણે નવું, નળને સતત ચાલુ રાખવો જોઈએ નહીં। હવે 16.8 વનસ્પતિ ઉપર પાણીની અછતની અસર। તમે જોયું જ હશે કે કુંડાના છોડને પાણી ન પાઈએ તો તે કરમાઈ જાય છે અને પછી શું થાય છે, સુકાઈ જાય છે। તમે પ્રકરણ 1માં અભ્યાસ કરી ગયા છો કે વનસ્પતિને ખોરાક બનાવવા માટે જમીનમાંથી પાણી દ્વારા પોષક તત્વોનું શોષણ કરવું પડે છે। જરા કલ્પના કરો કે જો છોડ માટે પાણી પર્યાપ્ત ન હોય તો પૃથ્વી પરની લીલોતરી નષ્ટ થઈ જાય છે। કે વિદ્યાર્થી મિત્રો, કે આપણો આધાર છે, આપણો ખોરાકનો આધાર કોના ઉપર છે, વનસ્પતિ ઉપર છે। અને જો આપણે વનસ્પતિને યોગ્ય પ્રમાણમાં પાણી નહીં આપીએ તો આપણા સુધી ખોરાક પહોંચશે નહીં। તો જો આનો અર્થ એ થાય છે કે તમામ જીવનનો અંત થાય છે, કારણ કે વનસ્પતિ વગરના વિશ્વનો અર્થ કોઈ ખોરાક નહીં, કોઈ ઓક્સિજન નહીં, પૂરતો વરસાદ નહીં અને અસંખ્ય અન્ય સમસ્યાઓ થાય છે। એટલે કે આપણે વનસ્પતિને સાચવવી પડશે। જો વનસ્પતિ નહીં હોય તો આપણી પાસે ખોરાક પહોંચશે નહીં, અને વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, ત્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન મુક્ત કરીને કોને આપે છે, દરેક મનુષ્યને આપે છે, બરાબર। અને એના કારણે પૂરતો વરસાદ થાય છે, બરાબર। પણ જો આ બધું અટકી જશે તો શું થશે કે અનેક સમસ્યાઓ આપણને થશે। હવે રાજસ્થાનના એક ગરમ અને સૂકો પ્રદેશ છે, પાણીની પ્રાકૃતિક અછતને એક સફળ પ્રયોગ દ્વારા હલ કરવામાં આવી। સામાજિક કાર્યકર્તાઓની એક ટુકડીએ અલવર જિલ્લાના સૂકા વિસ્તારને હરિયાળા વિસ્તારમાં ફેરવી નાખ્યો। તેઓએ અરવેરી, રૂપરેલ, સરસા, ભગાની અને જહાજવલી જેવી 5 સુકાઈ ગયેલી નદીઓને જળ સંગ્રહ દ્વારા પુનઃજીવિત કરી છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ચેપ્ટર પૂરું થાય છે। આભાર, અસ્તુ।